હવે ખરીફ પાકની ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ છે. 31 ઓક્ટોબર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. મગફળી માટે અત્યાર સુધી 35,585 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. સોયાબીન માટે અત્યાર સુધી 23,316 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મગ માટે 95 અને અડદ માટે 62 ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી છે. ખરીફ પાકોની 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોનલાઈન પર. મેહુલ, રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે નોંધણીની જે તારીખ નક્કી કરવામાં આવી હતી તે લંબાવવામાં આવી છે. બિલકુલ જી, વાસ્ત્રોમાં હવે તો ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની જે ખરીદી છે તેના માટે જે નોંધણીનો જે સમય છે તે વધુ 15 દિવસ લંબાવવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો જે છે તે ઓનલાઈન રજીસ્ટ્રેશન ટેકાના ભાવે ખરીદી માટે કરી શકશે. આ માટે જે 2 સપ્તાહનો જે સમય લંબાવવામાં આવ્યો છે તેમાં જે ખરીદી જે છે તે 21 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. મગફળી જે છે સોયાબીન માટે 35,000થી વધુ, જ્યારે સોયાબીન માટે 23,000થી વધુ ખેડૂતો જે છે તેના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શક્યા છે. ત્યારે આ રજીસ્ટર થયેલા ખેડૂતો જે છે તે બાકીના આ ખેડૂતો જે છે પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે તે માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જી, ધન્યવાદ મેહુલ.